जय श्री राम मित्रों, चलो श्रेणी आगे 98 एक्जाम्पल शू आप जो उदाहरण 21 जो ए बराबर श्रेणी माइनस 2, 4, 5 अने बी बराबर 1, 3, -6 हो तो ए बी ट्रांसपोज बराबर बी ट्रांसपोज ए ट्रांसपोज शोधो। तो काल आपणे ट्रांसपोज नी वात करी, परिवर्त श्रेणी। धारो के हूँ लखू ए बराबर 1, 2, 3, 4 तो आ परिवर्त श्रेणी शू थशे? तो आने शू कहेवाय? ए ट्रांसपोज अथवा ए नो परिवर्त श्रेणी। तो जे हार छे स्तंभ बनशे, એટલે પહેલી આર પહેલો સ્તંભ, બીજી આર બીજો સ્તંભ। તો આને શું કહેવાય? એ ટ્રાન્સપોઝ, અથવા આને આ રીતે પણ બોલાય, એ ટ્રાન્સપોઝ। તો એનો પરિવર્ત શ્રેણી શોધવું હોય તો જે હર છે શું બનશે? સ્તંભ બનશે। એટલે પહેલી આર પહેલો સ્તંભ, બીજી આર બીજો સ્તંભ। હવે અહીંયા તમારે એ અને બી આપેલા છે, જો તો પહેલા તમારે એ ઇન્ટુ બી કરવા પડે, આ એ બી શોધવો પડે, પછી એનો ટ્રાન્સપોઝ લઈશું। તો પહેલો આપણે એ લખીશું, એ બી। तो ए शू आपेलो छे? माइनस 2, 4, 5 अने श्रेणी बी शू छे? जो 1, 3, -6। तो हवे आनो आपणे गुणाकार करिए, आमां त्रण हर छे, जो पहली आर, बीजी आर, त्रीजी आर, अने त्रण स्तंभ छे, पहलो स्तंभ, बीजो स्तंभ, त्रीजो स्तंभ। आ जे श्रेणी छे 3/1 छे, आ श्रेणी छे 1/3 छे, એટલે 1/1 ઉડી જશે, એટલે આમાં ત્રણ આર અને ત્રણ સ્તંભ આવશે। તો જો પહેલી આર પહેલો સ્તંભ એટલે માઇનસ 2, પછી પહેલી આર બીજો સ્તંભ માઇનસ 6, પહેલી આર ત્રીજો સ્તંભ અહીંયા આવશે 12, પછી બીજી આર પહેલો સ્તંભ 4, પછી અહીંયા આવશે બીજી આર બીજો સ્તંભ, બીજી આર ત્રીજો સ્તંભ, પછી ત્રીજી આર પહેલો સ્તંભ, અહીંયા આવશે 5, 15 અને માઇનસ 30। ચલો હવે એ બી મળ્યા, પછી એનો શું કરવાનો? ટ્રાન્સપોઝ શોધવાનો। તો અહીંયા હું લખીશ એ બી ટ્રાન્સપોઝ બરાબર, ચલો પહેલી આર પહેલો સ્તંભ, જે હાર છે શું બનશે? સ્તંભ। તો પહેલી આર પહેલો સ્તંભ એટલે માઇનસ 2, -6 12, 4, 12 -24, 5, 15 -30 અને આપણે આપીશું પરિણામ નંબર 1। હવે શું કરીશું? જોવા જઈએ બી ટ્રાન્સપોઝ એ ટ્રાન્સપોઝ શોધીશું। ચલો બી આપેલો છે એટલે અહીંયા હું લખીશ બી બરાબર શ્રેણીકમાં 1, 3, -6 તો આનો પરિવર્ત શ્રેણીક, તો જે હર છે શું બનશે? સ્તંભ, એટલે આ આવશે તમારો બી ડેસ। પછી એ આપેલો છે તમને એ બરાબર માઇનસ 2, 4, 5 તો એનો પરિવર્ત શ્રેણીક અહીંયા આવશે માઇનસ 2, 4, 5 જે પહેલી આર પહેલો સ્તંભ, બીજી આર બીજો સ્તંભ, ત્રીજી આર ત્રીજો સ્તંભ। હવે તમારે શું કરવાનું? જોઈએ બી ડેસ એ ડેસ શોધવાના અને એનો ગુણાકાર એ બી ડેસ જેટલો આવવો જોઈએ। તો અહીંયા હું લખીશ હવે બી ડેસ એ ડેસ બરાબર બી ડેસ એટલે 1 આ રીતે આવશે 1, 3, -6 અને અહીંયા આવશે એ ડેસ માઇનસ 2, 4, 5। ચલો હવે આનો ગુણાકાર કરો તો પહેલી આર પહેલો સ્તંભ એટલે માઇનસ 2, પછી આવશે 4, 5, પછી બીજી આર પહેલો સ્તંભ માઇનસ 6, 12, 15 પછી આવશે 12, -24, -30 અને પરિણામ નંબર 2 આપો। તો પરિણામ 1 અને 2 પરથી જો, પરિણામ 1 અને 2 પરથી શું લખાશે? એ બી ટ્રાન્સપોઝ બરાબર બી ટ્રાન્સપોઝ એ ટ્રાન્સપોઝ બરાબર। ચાલો એમાં આગળ વધીશું, એના જેવો જ હોમવર્કમાં આવશે 99મો દાખલો, સ્વાધ્યાય 3.3 નો દાખલા નંબર 5। દાખલા નંબર 99 હોમવર્કમાં આવશે, 3.3 નો 5મો એક્ઝામ્પલ રકમ સાથે હોમવર્કમાં આવશે। ચલો પછી 100મો દાખલો એ પણ હોમવર્કમાં આવશે, 3.3 નો દાખલા નંબર 4। ચલો પછી આ દાખલો ખાસ ધ્યાન રાખજો, સ્વાધ્યાય 3 નો દાખલા નંબર 6, 101મો એક્ઝામ્પલ, સ્વાધ્યાય 3 નો 6ઠો એક્ઝામ્પલ। જો એ બરાબર શ્રેણીકમાં 0xx2y y-y z-z z માટે
માટે એ ટ્રાન્સપોઝ ઇન્ટુ એ બરાબર આઈ હોય તો એક્સ વાય ઝેડ ના મૂલ્યો મેળવો. મારે એક્સ વાય અને ઝેડ ના મૂલ્યો શોધવાના છે. ચલો હવે અહીંયા તમને શું આપેલું છે, જો એ ડેસ ઇન્ટુ એ બરાબર આઈ, તમને આ પદ આપેલું છે અને આનો ઉપયોગ કરીને તમારે એક્સ વાય ઝેડ શોધવાના છે. તો હું શરૂઆત આ રીતે કરીશ, એ ડેસ ઇન્ટુ એ બરાબર. ચલો એ ડેસ એટલે એ આપેલો છે તો પહેલી આર પહેલો સ્તંભ એટલે ઝીરો, ટુ વાય ઝેડ, એક્સ વાય માઇનસ ઝેડ, એક્સ માઇનસ વાય ઝેડ. પછી આવશે શ્રેણીક એ તો આપેલો છે, ઝીરો એક્સ એક્સ, ટુ વાય વાય માઇનસ વાય, ઝેડ માઇનસ ઝેડ ઝેડ બરાબર. શું આપેલો છે, આઈ. એટલે આપણે આ રીતે લખીશું, અહી અહી એ ડેસ ઇન્ટુ એ બરાબર આઈ. ચલો આઈ એટલે શું થશે, એકમ શ્રેણીક. તો વન ઝીરો ઝીરો, ઝીરો વન ઝીરો, ઝીરો ઝીરો વન. એટલે આપણે શરૂઆત જે એક્સ વાય ઝેડ છે એ શોધવાના શરૂઆત અહીંયાથી કરો. તો એ ડેસ ઇન્ટુ એ બરાબર આઈ. તો અહીંયા આગળ આ એ ડેસ મૂક્યો, આ એ મૂક્યો અને આ એટલે એકમ શ્રેણીક. હવે ચલો આ બે શ્રેણીક નો ગુણાકાર. તો અહીંયા શું થશે, પહેલી હાર પહેલો સ્તંભ, પહેલી હાર પહેલો સ્તંભ એટલે ઝીરો પ્લસ એક્સ વર્ગ પ્લસ એક્સ વર્ગ, એટલે ઝીરો પ્લસ એક્સ વર્ગ પ્લસ એક્સ વર્ગ, પહેલી હાર પહેલો સ્તંભ. પછી પહેલી હાર બીજો સ્તંભ એટલે ઝીરો, ઝીરો પ્લસ એક્સ વાય માઇનસ એક્સ વાય. પછી પહેલી હાર ત્રીજો સ્તંભ એટલે ઝીરો માઇનસ એક્સ ઝેડ પ્લસ એક્સ. અહીંયા આવશે વન ઝીરો ઝીરો, ઝીરો વન ઝીરો, ઝીરો ઝીરો વન. ચલો હવે અહીંયા આવશે બીજી આર પહેલો સ્તંભ એટલે ઝીરો, ઝીરો પ્લસ એક્સ વાય માઇનસ એક્સ વાય. પછી બીજી આર બીજો સ્તંભ એટલે અહીંયા આવશે ફોર વાય સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર. પછી બીજી આર ત્રીજો સ્તંભ એટલે ટુ વાય ઝેડ, ટુ વાય ઝેડ માઇનસ વાય ઝેડ માઇનસ વાય ઝેડ. પછી આવશે ત્રીજી આર પહેલો સ્તંભ, અહીંયા આવશે ઝીરો માઇનસ એક્સ ઝેડ પ્લસ એક્સ ઝેડ. પછી ત્રીજી આર બીજો સ્તંભ એટલે ટુ વાય ઝેડ માઇનસ વાય ઝેડ માઇનસ વાય ઝેડ. પછી ત્રીજી આર ત્રીજો સ્તંભ એટલે ઝેડ સ્ક્વેર, ઝેડ સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર. પહેલા જે શરત આપી છે એ લખી, પછી એ નો પરિવર્ત શ્રેણીક લખ્યો, શ્રેણીક એ લખ્યો, આઈ લખ્યો. હવે બંને શ્રેણીકો સરખાઓ. ચલો એક્સ વર્ગ પ્લસ એક્સ વર્ગ એટલે ટુ એક્સ વર્ગ, આ ઝીરો આ ઝીરો. પછી અહીંયા આવશે ઝીરો, ચાર ને પાંચ ને છ, સિક્સ વાય સ્ક્વેર. અહીંયા આવશે ઝીરો ઝીરો ઝીરો, અહીંયા આવશે થ્રી ઝેડ સ્ક્વેર બરાબર શ્રેણીકમાં વન ઝીરો ઝીરો, ઝીરો વન ઝીરો, ઝીરો ઝીરો વન. હવે આપેલ શ્રેણીક કેવા છે, સમાન છે. જો આ બંને શ્રેણીક સમાન છે એટલે શ્રેણીકની સમાનતા પરથી અહીંયા લખીશું શ્રેણીકની સમાનતા, શ્રેણીકની સમાનતા પરથી અનુરૂપ ઘટકો સરખાઓ. તો ટુ એક્સ વર્ગ બરાબર વન, અહીંયા આવશે સિક્સ વાય સ્ક્વેર બરાબર વન, થ્રી ઝેડ સ્ક્વેર બરાબર વન. માટે ઇમ્પ્લાઇઝ એક્સ વર્ગ બરાબર વન અપોન ટુ, વાય સ્ક્વેર બરાબર વન અપોન સિક્સ, ઝેડ સ્ક્વેર બરાબર વન અપોન થ્રી. હવે અહીંયા એક્સ આવશે માટે એક્સ બરાબર પ્લસ માઇનસ વન અપોન રૂટ ટુ, વાય બરાબર પ્લસ માઇનસ વન અપોન રૂટ સિક્સ, ઝેડ બરાબર પ્લસ માઇનસ વન અપોન રૂટ થ્રી. હવે દાખલામાં જો આવું આપેલું હોત કૌંસમાં એક્સ વાય ઝેડ ગ્રેટર ધેન ઝીરો, તો અહીંયા ખાલી ત્રણેય જવાબ પ્લસ જ આવત. જૂની ચોપડીમાં આ શરત આપેલી હતી એક્સ વાય ઝેડ ધન લેવાના, પણ શરત નથી આપી એટલે એક્સ વાય ઝેડ શું આવશે, પ્લસ માઇનસ. એટલે એક્સ આવશે પ્લસ માઇનસ વન અપોન રૂટ ટુ, વાય આવશે પ્લસ માઇનસ વન અપોન રૂટ સિક્સ, ઝેડ આવશે પ્લસ માઇનસ વન અપોન રૂટ થ્રી.
ચાલો ફરીથી આખો દાખલો જુઓ. જો અહીંયા શું આપેલું છે, એ ડેશ ઇન્ટુ એ, એ ડેશ ઇન્ટુ એ બરાબર આઈ, અને તમને શ્રેણીક એ આપેલો છે, તો એક્સ વાય ઝેડ શોધવાના છે. તો શરૂઆત આપણે અહીંયાથી કરીશું. એ ડેશ, એ ડેશ ઇન્ટુ એ બરાબર આઈ, એટલે પરિવર્ત શ્રેણીક. એનો પરિવર્ત શ્રેણીક, પહેલી આર પહેલો સ્તંભ, બીજી આર બીજો સ્તંભ, ત્રીજી આર ત્રીજો સ્તંભ. ચાલો અનુરૂપ ઘટકોનો ગુણાકાર કરો. તો પહેલો ઘટક પહેલા સાથે, બીજો ઘટક બીજા સાથે, ત્રીજો ઘટક ત્રીજા સાથે, એ રીતે અનુરૂપ ઘટકોનો ગુણાકાર કરો. તો આ જવાબ આવશે 2x² 6y² 3z² શ્રેણીકની સમાનતા વાપરો, સ્ક્વેર રૂટ લો, એટલે એક્સ બરાબર પ્લસ માઇનસ 1/√2, વાય બરાબર પ્લસ માઇનસ 1/√6, ઝેડ બરાબર પ્લસ માઇનસ 1/√3. ચલો પછી 102 મો દાખલો. દાખલા નંબર 102. જો અહીંયા શું આપેલું છે, 3.3 નો છઠ્ઠાનો પહેલો ભાગ, જો એ બરાબર શ્રેણીકમાં કોસ આલ્ફા, કોસ આલ્ફા સાઇન આલ્ફા માઇનસ સાઇન આલ્ફા કોસ આલ્ફા હોય તો, હોય તો ચકાસો કે એ ડેશ ઇન્ટુ એ બરાબર આઈ. એટલે મારે એકમ શ્રેણીક જવાબ લાવવાનો છે. ચલો શરૂઆત આપણે આ રીતે કરીશું. તમારે શું કરવાનું, આ એ માટે શું લાવવાનો, આઈ જવાબ લાવવાનો. તો શરૂઆત હું આ રીતે કરીશ. એ બરાબર અહીં, અહીં એ બરાબર જે શ્રેણીક આપેલો છે લખ્યો, હવે આનો ટ્રાન્સપોઝ લખીએ. માટે એ ટ્રાન્સપોઝ, તો અહીંયા આવશે પહેલી આર પહેલો સ્તંભ, એટલે કોસ આલ્ફા સાઇન આલ્ફા માઇનસ સાઇન આલ્ફા કોસ આલ્ફા. હવે આ શરતમાં એ ડેશ ઇન્ટુ એ, હવે એ ડેશ ઇન્ટુ એ શું બતાવવાનો, આઈ. ચલો એ ડેશ એટલે કોસ આલ્ફા માઇનસ સાઇન આલ્ફા સાઇન આલ્ફા કોસ આલ્ફા. પછી એ આવશે કોસ આલ્ફા સાઇન આલ્ફા માઇનસ સાઇન આલ્ફા કોસ આલ્ફા. ચલો હવે પહેલું આવશે પહેલી આર પહેલો સ્તંભ, જો પહેલી આર પહેલો સ્તંભ એટલે કોસ સ્ક્વેર પ્લસ સાઇન સ્ક્વેર, એટલે અહીંયા આવશે કોસ સ્ક્વેર આલ્ફા પ્લસ સાઇન સ્ક્વેર આલ્ફા. પછી પહેલી આર બીજો સ્તંભ, એટલે આ બે નો ગુણાકાર, કોસ આલ્ફા સાઇન આલ્ફા માઇનસ સાઇન આલ્ફા કોસ આલ્ફા. પહેલી આર પહેલો સ્તંભ, પહેલી આર બીજો સ્તંભ, હવે બીજી આર પહેલો સ્તંભ આવશે. જો બીજી આર પહેલો સ્તંભ એટલે સાઇન આલ્ફા કોસ આલ્ફા માઇનસ કોસ આલ્ફા સાઇન આલ્ફા. પછી બીજી આર બીજો સ્તંભ એટલે સાઇન સ્ક્વેર આલ્ફા, સાઇન સ્ક્વેર આલ્ફા પ્લસ કોસ સ્ક્વેર આલ્ફા. ચલો અહીંયા વન આવશે, ઝીરો ઝીરો વન. તો આને શું કહેવાય, એકમ શ્રેણીક આઈ ટુ માટેનો કહેવાય, અને આઈ પણ લખી શકાય. એટલે જવાબ આવશે એ ડેસ ઇન્ટુ એ બરાબર આઈ. ચલો પછી 103 મો દાખલો હોમવર્કમાં આવશે. દાખલા નંબર 103, 3.3 નો છઠ્ઠાનો બીજો ભાગ, એ એના જેવો છે, રકમ સાથે હોમવર્કમાં આવશે. ચલો હવે આપણે 11મા ધોરણમાં ત્રિકોણમિતીય સમીકરણો એમાં આપણે ઉકેલ ગણશું. જોઈ લો તો કોસ થીટા બરાબર કોસ આલ્ફા, ધ્યાન રાખજો, કોસ થીટા બરાબર કોસ આલ્ફા. તો આનો ઉકેલ ગણ, થીટા બરાબર 2nπ પ્લસ માઇનસ આલ્ફા, n બિલોંગ્સ ટુ z. આપણે આવા ત્રણ ઉકેલ ગણ જોઈલા, સાઇન થીટા બરાબર સાઇન આલ્ફા, કોસ થીટા બરાબર કોસ આલ્ફા, ટેન થીટા બરાબર ટેન આલ્ફા. તો બંને બાજુ કોસ હોય તો કોસ થીટા બરાબર કોસ આલ્ફા નો ઉકેલ ગણ શું લેવાનો, કોસ થીટા માંથી શું લેવાનો, થીટા. આ 2nπ પ્લસ માઇનસ લખી દેવાનું, અને અહીંયા આલ્ફા હોય તો આલ્ફા લખવાના, n બિલોંગ્સ ટુ z. ચલો દાખલા નંબર 104, જો આલ્ફાનું મૂલ્ય ખાલી જગ્યા હોય તો, હોય તો એ ડેશ પ્લસ એ બરાબર આઈ થાય, જ્યાં એ બરાબર શ્રેણીકમાં કોસ આલ્ફા માઇનસ સાઇન આલ્ફા સાઇન આલ્ફા
cos alpha. તો અહીંયા એના ઓપ્શન છે, એમાં પહેલું ઓપ્શન પાય અપોન સિક્સ, ઓપ્શન બી પાય અપોન થ્રી, ઓપ્શન સી પાય, અને ઓપ્શન ડી થ્રી પાય અપોન ટુ. ચલો હવે ધ્યાન રાખજો, ચલો હવે આજે આલ્ફા શોધવાનો છે, એના માટે આ શરત આપેલી છે અને એના માટે એ આપેલું છે. તો શરૂઆત આપણે અહીંયાથી કરીશું, અહીં એ બરાબર અહીં એ બરાબર જે આપ્યું છે લખ્યું, આવા શરતનો ઉપયોગ કરીએ. હવે એ ડેશ પ્લસ એ બરાબર આર, આ તમારે સ્વીકારી લેવાનું અને શું શોધવાનો, આલ્ફા શોધવાનું. તો શરૂઆત અહીંયાથી કરું, અહીં એ આપેલો છે, હવે એ ડેશ પ્લસ એ બરાબર આર. ચલો એ ડેશ એટલે પરિવાર શ્રેણી, તો અહીંયા આવશે પહેલી આર પહેલો સ્તંભ, એટલે કોસ આલ્ફા માઇનસ સાઇન આલ્ફા, સાઇન આલ્ફા કોસ આલ્ફા. પછી આવશે શ્રેણી એ, એટલે કોસ આલ્ફા માઇનસ સાઇન આલ્ફા, સાઇન આલ્ફા કોસ આલ્ફા બરાબર એકમ શ્રેણી વન ઝીરો ઝીરો વન. હવે બંનેનો સરવાળો કરો, બંનેનો શ્રેણી સરવાળો કરો, તો અહીં આવશે ઇમ્પ્લાઇઝ કોસ આલ્ફા પ્લસ કોસ આલ્ફા, અહીંયા આવશે સાઇન આલ્ફા, સાઇન આલ્ફા માઇનસ સાઇન આલ્ફા. ચલો અહીંયા આવશે માઇનસ સાઇન આલ્ફા પ્લસ સાઇન આલ્ફા, અહીંયા આવશે કોસ આલ્ફા પ્લસ કોસ આલ્ફા વન ઝીરો ઝીરો વન. હવે અહીંયા શું થશે જોવા જઈએ, કોસ આલ્ફા પ્લસ કોસ આલ્ફા એટલે ટુ કોસ આલ્ફા ઝીરો ઝીરો ટુ કોસ આલ્ફા બરાબર વન ઝીરો ઝીરો વન. હવે શ્રેણીકની સમાનતા પરથી અનુરૂપ ઘટકો સરખાઓ, આપેલ બંને શ્રેણી કેવા છે, સમાન. તો અહીંયા આવશે ટુ કોસ આલ્ફા બરાબર વન માટે શ્રેણીકની સમાનતા, શ્રેણીકની સમાનતા તો કોસ આલ્ફા બરાબર વન અપોન ટુ. હવે જો અહીંયા આ કોસ આલ્ફા બરાબર કોસ પાય બાય થ્રી લખાય, જો કોસ આલ્ફા બરાબર કોસ પાય બાય થ્રી, તો આપણે અહીંયા જે ઓપ્શન છે, જે ચાર ઓપ્શન છે એના પરથી જવાબ લખવો હોય તો આવો લખાય, કોસ આલ્ફા બરાબર કોસ પાય બાય થ્રી. હવે કોસ એક એક વિધેય છે, એટલે જવાબ આવશે આલ્ફા બરાબર પાય અપોન થ્રી. એટલે જવાબ શું આવશે, આલ્ફા બરાબર પાય અપોન થ્રી. ચલો હવે નવો ટોપિક આવશે, સંમિત શ્રેણીક અને વિસંમિત શ્રેણીક. હવે સંમિત શ્રેણીક એટલે શું અને વિસંમિત શ્રેણીક એટલે શું? તો સંમિત શ્રેણીક એટલે તમે કોઈ પણ શ્રેણીકનો ટ્રાન્સપોઝ લો તો એ શ્રેણીક પોતે પાછો મળી જાય. અહીંયા વ્યાખ્યા આવશે સંમિત શ્રેણીક, સંમિત શ્રેણીક અને વિસંમિત, વિસંમિત શ્રેણીક, સંમિત શ્રેણીક અને વિસંમિત શ્રેણીક. હવે હું એક શ્રેણીક આવું લઉં, જો આ શ્રેણીક માં લીધો એ બરાબર